રાજકોટથી મહત્વ આવી રહ્યા છે શિક્ષણના ધામમાં આખરે નશાનો વેપલો ચાલતો હોય તે સમગ્ર મામલો સપાટી પર આવી ચૂક્યો છે આપણે જણાવે કે આ સમગ્ર ગતિવિધિઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી મળી આવી દારૂની ધમધમથી ભઠ્ઠી જ્યાં યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે આ દારૂની ભઠ્ઠી હતી પોલીસે ભોલા સોલંકીની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે સત્તર હજારનો મુદ્દા માલ અહીંથી કબજે કર્યો છે કેટલા સમયથી આ દારૂની ભઠ્ઠી ધમધમતી હતી તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે અહીં આ ગ્રાઉન્ડમાં દારૂની ભઠ્ઠી હતી છતાં પણ

જે દેશી દારૂની ભઠ્ઠીઓ છે તેમાં દરોડો છે તે કરવામાં આવ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં જે ગ્રાઉન્ડ આવેલ છે તેની બાજુમાં એક ઓરડીમાં આ દેશી દારૂની ભઠ્ઠી છે તે ધમધમી રહી હોવાનું સામે આવ્યું હતું અને જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ ભોલા નામના એક પખ્સ છે તેમની પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વર્ષે સિક્યુરિટી માટે લાખો રૂપિયા ખર્ચે છે પરંતુ જે યુનિવર્સિટીના કેમ્પસમાં જો આ પ્રકારનો આ જે વેપનો છે તે થતો હોય યુનિવર્સિટીના કેમ્પસમાં જો આ પ્રકારની ભરતી ધમધમતી હોય તો ખૂબ જ શરમજનક બાબત કહેવાય આ સમગ્ર મામલે સિક્યુરિટી એજન્સી છે તેની સામે પણ કાર્યવાહી થવી એટલી જ જરૂર છે કારણ કે અગાઉ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે દેશી દારૂની કોથળીઓ અને સાથે સાથે કેટલીક જે ખાલી બોટલો છે તે પણ મળી હતી અને પણ યુનિવર્સિટી કેમ્પસ છે તે શંકાના દાયરામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ એક વિદ્યાર્થી છે તેમની કેટલાક બે જે આવાર શખ્સો છે તેમના દ્વારા તેની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પણ સિક્યુરિટી સામે અનેક સવાલો છે તે ઉભા થયા હતા અને હવે જયારે આખી સામે છે છે અને તે સવાલો કરે લઈને હવે યુનિવર્સિટી સત્તાધીશો છે તે પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે યુનિવર્સિટી કેમ્પસ છે તે ખૂબ જ મોટું કેમ્પસ આવેલું છે પરંતુ આ તમામ જે કેમ્પસમાં ચારેય દિશામાં યુનિવર્સિટી સત્તાધીશો છે તેમના દ્વારા સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવી છે અને શિક્ષણના ધામમાં નશાનો કારોબાર ચાલી રહ્યો હતો પરંતુ આ દારૂની ભઠ્ઠી સામે આવ્યા બાદ હવે કાર્યવાહી તો શરૂ થઈ છે પણ કાર્યવાહી કયા સ્તર ની થાય છે અને કેવી દંડનાત્મક કાર્યવાહી થાય છે તે જોવું રહે તો આખરે આ નશાનું ધામ છે કે પછી શિક્ષણનું ધામ તેને લઈને સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આ દ્રશ્યો આપ જુઓ અહીં દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે આ કેમ્પસ નો ડાઉટ ઘણું જ મોટું છે ઘણું જ વિશાળ છે પરંતુ તેના ખૂણેખાં છે આ પ્રકારે દારૂની ભઠ્ઠી ચાલી રહી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોનું ધ્યાન અત્યાર સુધી કેમ ન ગયું એથ્લેટિક ગ્રાઉન્ડમાં આ પ્રકારની હરકતો ચાલી રહી હતી અને તે હવે ખુલ્લી પડી ચૂકી છે પોલીસે ભોલા સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે અને વિદ્યાના ધામમાં આ પ્રકારે જે દારૂની ભઠ્ઠી ચાલતી હતી તેમાં સત્તર હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે હવે કાર્યવાહી શું થાય છે માત્ર દેખાડો થાય છે કે પછી આ પ્રકારના નશાના ધામ બંધ થાય છે તે જોવું મહત્ત્વપૂર્ણ બનશે પરંતુ આ શિક્ષણ સંકુલમાં આ પ્રકારે નશાનો કારોબાર ચાલી રહ્યો હતો અને શું સત્તાધીશોનું ધ્યાન ન ગયું તે સૌથી મોટી ગફલત તો સામે આવી જ છે પરંતુ આ ગફલત બાદ શું સતર્કતા રાખવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર મંડાય છે અત્યાર સુધીમાં સત્તર હજારનો મુદ્દામાલ કબ્જે કરી અને ભોલા સોલંકી નામના શખ્સની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી શરૂ કરાઈ રહી છે તેની પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસા પણ થઈ શકે છે કારણ કે વિદ્યાના ધામમાં જે આ નશાનું કામ ચાલી રહ્યું હતું તે ક્યારથી ચાલી રહ્યું હતું તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે અને આખરે કોની શહે મેળવીને આ દારૂની ભઠ્ઠી અહીંયા ચાલતી હતી તે તમામ બાબતોના ખુલાસા આગામી સમયમાં થઈ શકે છે ઓલા સોલંકીની ધરપકડ થઈ છે અને હવે ખબર પડશે